તમામ લડાઈ આનંદભાઈ લડાશે. આજે ઋણ ચૂકવવાની સમય આવી ગયો છે, એ ઋણ ચૂકવવું પડશે. આપણે તૈયાર છો બધા? અમે તો પહેલા મારા જેવા એકદમ નાના માણસને વલસાડ લોકસભા 26ની સીટનો મેન્ડેટ આપ્યો અને મારું નામ જાહેર કર્યું. આ વિસ્તાર આદિવાસી બહુલક વિસ્તાર છે, ત્યારે ડાંગ, કપરાડા, વાંસદા, ધરમપુર, ઉમરગામ આદિવાસી સમાજના લોકો રહે છે, ત્યારે એમના પ્રશ્ન જળ જંગલ જમીનના પ્રશ્ન હોય, અવનવા પ્રોજેક્ટો જે ભાજપની સરકાર લાવી રહી છે અને જળ જંગલ જમીન લૂંટવાની વાત કરી છે, એની સામે અમે ખૂબ લડત ચલાવી છે. આદિવાસી સમાજના પ્રમાણપત્રની વાત હોય, આદિવાસી સમાજના આવાસની વાત હોય, આદિવાસી સમાજના ખેડૂતોને વીજળીની વાત હોય, પાણીની, સિંચાઈના પાણીની વાત હોય, તમામ પ્રશ્ને અમે આદિવાસી સમાજની સાથે ઊભા રહ્યા છીએ. ત્યારે હવે જે આ ચૂંટણી લોકસભાની લડવા જઈ રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ અમારી પડખે ઊભા રહેશે અને મને વિજય બનાવીને આવનારા સમયમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચશે. અત્યાર સુધી આપણે કહેતા હતા વાંસદા ચીખલીના ધારાસભ્ય, અમે તો ગેજમાં બી કીધેલું અને મનીષભાઈએ ખૂબ સરસ આયોજન કર્યું હતું, વાંસદા ખાતે જનજાગૃતિનો કાર્યક્રમ, ત્યાં બી જાહેર મંચ પરથી કીધેલું. વલસાડ ડાંગ લોકસભામાં કોણ? વલસાડ ડાંગ લોકસભામાં કોણ? એક જુસ્સો અને એક તાકાતથી આપણે આપણા હકની લડાઈ લડી લેવાની છે અને જીતવાનું છે, કારણ કે આનંદભાઈ ઉમેદવાર નથી, આપણે બધા ઉમેદવાર છે. કારણ કે હંમેશા અન્યાય માટે લડ્યા છે આનંદભાઈ. પાર્ટ આપી રિવર લિંક હોય, નેશનલ સપન હોય, ભારતમાલા હોય, ડ્રાઈવરોની લડાઈ હોય, શિક્ષકોની લડાઈ હોય, વિદ્યાર્થીઓની લડાઈ હોય, આશા વર્કર બહેનોની લડાઈ હોય, આંગણવાડી હોય બહેનોની લડાઈ હોય, તમામ લડાઈ આનંદભાઈ લડ્યા છે. આજે ઋણ ચૂકવવાની સમય આવી ગયો છે, એ ઋણ ચૂકવવું પડશે. આપણે તૈયાર છો બધા? અમે તો પહેલા જ નક્કી કરી દીધું. અમને ઘણા લોકો કહે તમારા સાહેબ તો વિધાનસભામાં છે તો એ તમે તો આટલી તાકાતથી બોલો, હવે તો લોકસભામાં જશો તો શું કરશો? અમે તો કહી દીધું અન્યાય થશે ને તો તાકાતથી બોલીશું, મોત કાલ આવતું હોય તો આજ આવે, એનાથી કલ્પેશ પટેલનો ફરક નથી પડતો. ઘણા લોકો કે અહીંયા બીજેપી પ્લસ છે, હું તમને એક ગણિત ચોખ્ખું આપી દેમ, બીજેપીને કેટલા મત મળેલા વિધાનસભામાં? 83,000. અપક્ષ, આપ અને કોંગ્રેસના મહિને 1,05,000 મળેલા, 22,000 તો ઓલરેડી લીડ છે, એ 22 ને 42 કેવી રીતે કરવાના એ નક્કી આપણે કરવાનું છે. તૈયાર છો બધા? તૈયાર છો? અમે તો તૈયારી કરી લીધી છે. અમારા ડેપ્યુટી સરપંચે કહી દીધું આજે જ આનંદભાઈ આવી ગયા છે, એમ કે ચાલ પાઘડી બાંધી લે, એમ કે નીકળવાનું આપણે, હવે ઘરે ઊંઘવાનું નથી. અમે તો ઘરે ઊંઘવાના નથી, જેને ઊંઘો હોય તો ઊંઘી જજો. અમે જ્યાં સુધી આ પાઘડીવાળા જીતીએ નહીં ને ત્યાં સુધી કોઈ શાંતિથી બેસવાના નથી. તમે બેસવાના છો? આનંદભાઈ જીતીને આવો એટલે પહેલા અહીંયા આવજો, એ તમને આજથી જ અમે કહી દઈએ. આવીશું ને અહીંયા? તૈયાર છો ને બધા?
સાહેબ, અમારી તો એક જ તમને વિનંતી કે જે રીતના અન્યાય સામે અત્યાર સુધી બોલ્યા છો એ જ અમારો અવાજ લોકસભામાં લઈ જજો. બાકી અન્યાય સામેની લડાઈ તમારી સાથે ખભે ખભા મિલાવીને લડીશું એ વાત આજે કહીને મારી વાત પૂરી કરીશ. અને તમામ લોકો આપણે એકજૂથ છે, આ કોઈ રાજકીય પક્ષની લડાઈ નથી, એક આદિવાસી સમાજની લડાઈ નથી. અનંતભાઈ દરેક સમાજ માટે લડ્યા છે, હવે આપણી ફરજ બને છે આપણે શું કરવાનું. તૈયાર છો ને? આપણે તૈયાર છો ને? જય આદિવાસી જોહર.